બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદ તાલુકાના 8 ગામના સરપંચો સહિતના લોકોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા. જેતપુર સોનામ નેશનલ હાઈવેના કોયલાણા ગાલાઠિયા ગામ નજીકના ભાગે કેશોદ તાલુકાના પાણખણ એપ્રોચ રસ્તા ટચ થાય છે, પણ પાણખણ એપ્રોચ રસ્તાનો કાયમી ઉપયોગ કોયલાણા પાણખણ સહિત 5થી વધુ ગામો સહિત કેશોદ માંગરોળના તાલુકાના ગામોના લોકો વાહન વ્યવહાર કરે છે. કોયલાણા ગામેથી પસાર થતું જેતપુર સોમનાથ નેશનલ હાઈવેનું નિર્માણ અંદાજે વર્ષ 2015માં કરવામાં આવેલ છે. જ્યારે આ નેશનલ હાઈવેનું કામ શરૂ થતું હતું ત્યારે આ વિસ્તારમાં તમામ સરપંચો, ગ્રામ્ય આગેવાનો, વાહન ચાલકો અને જાહેર જનતા દ્વારા સર્વિસ રોડ ડિવાઇડર કે ઓવરબ્રિજ આપવા લેખિત મૌખિક રજૂઆત કરેલી હતી. તેમ છતાં કોઈપણ જાતનું નિરાકરણ કરેલ નથી, જેથી છેલ્લા 7-8 વર્ષમાં 15-20 લોકોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને 20-25 લોકો અકસ્માતથી કાયમી અપંગતાનો ભોગ બન્યા છે. આ બાબતે આ વિસ્તારના પ્રતિનિધિને પણ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી પ્રતિનિધિની સ્થળની રૂબરૂ મુલાકાત કરાવી વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરેલ છે. વારંવારની રજૂઆતનું માત્ર ને માત્ર આશ્વાસન મળેલ છે, પરંતુ જીવલેણ પ્રાણ પ્રશ્નો કોઈ નક્કર કે ઉકેલ કે નિર્ણય થયેલ નથી, જેવી રજૂઆત સાથે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રતિક ઉપવાસનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે અનુસંધાને આજથી 8 ગામના સરપંચો સહિત અનેક લોકોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. હનુમાન મંદિરે સુંદરકાંડ પાઠ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પર આવ્યું હતું. દરરોજ સવારે 10 થી સાંજના 5 કલાક સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે, છતાં માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન અને જરૂર જણાયે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. 8 ગામના સરપંચો સહિતના અનેક લોકો આજથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. માંગણી નહીં સંતોષાય તો આ વિસ્તારની જાહેર જનતા આગેવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન, જરૂર જણાયે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા માંગણી સંતોષાશે કે લોકોએ રસ્તા રોકો આંદોલન કરવા મજબૂર થવું પડશે તે આવનારો સમય જ બતાવશે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. હું રહેવાસી છું અને આપ જે જોઈ રહ્યા છો તે આંદોલનનો અહીંયા સાક્ષી છું. અગાઉ જેમ રાવત બાપુએ વાત કરી એમ 2015થી અનેક છાસવારે અકસ્માતો અહીંયા થાય છે અને આ ચિચિયારીઓ જે સંભળાય છે ને અમારું ગામ અને અમારા નાગરિકો કાયમ માટે સાક્ષી છીએ. હવે પછી આવું ઘટના ન બને એ માટે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમની જે અણઘટ નીતિ અને અણઘટ વહીવટ એને કારણે અહીંયા 6 ગામનું ફાટક હોવા છતાં પણ એક પણ ઓવરબ્રિજ નથી, સર્વિસ રોડ મૂકેલો નથી, નાના બાળકો સ્ત્રીઓ અહીંયા માધ્યમિક શાળા છે, પ્રાથમિક શાળા છે, બધું જ હાઈવેને કાંઠે છે, એટલે આવા અકસ્માતો અવારનવાર થતા રહે છે. આવું ન બને એટલા માટે હાઈવે ઓથોરિટી અને સરકારશ્રીને અમારા 8 ગામના સરપંચ અને 8 ગામના નાગરિકો વતી એ વિનંતી છે, આગ્રહભરી વિનંતી છે કે ઝડપથી આનો ઉકેલ લઈ આવો અને જો આમ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગને બદલે અમારે બીજો માર્ગ અખત્યાર ન કરવો પડે એના માટેની પણ સરકારશ્રીએ અને જવાબદાર તંત્રે તૈયારી રાખવી પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ તકે હું મીડિયાનો પણ આભાર માનું છું કે અમારી વાત આ બેરી સરકાર અને બેરા તંત્રને કાને પહોંચાડે એવી પણ. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ,
શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટર નો. પ્રેમ અને વિશ્વાસ નું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંક ની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.